વેલકમ ફ્રેન્ડ્સ મૂળ પ્રકાંડ હવે વનસ્પતિનું ત્રીજું મહત્ત્વનું અંગ એટલે કે પર્ણ લિફ અને એના ભાગો વિશે આપણે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે પર્ણની વાત કરીએ તો પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી બરાબર અને પાશ્વીય સામાન્ય રીતે સપાટ રચના છે એક પ્રકારની સપાટ રચના છે સામાન્ય રીતે પ્રકાંડની નજીક આવેલી ગાંઠના ભાગે તેમનો વિકાસ થાય છે પર્ણની કક્ષમાં કલિકાઓ હોય છે અને ત્યાર પછી એ જે કક્ષ કલિકા શાખામાં પરિણમે છે પ્રરોહના અગ્રભાગમાં અગ્રીય વર્ધનશીલ પેશી ઉદ્ભવે છે જે અગ્રાભી વર્ધ ક્રમમાં ગોઠવાય જેને આપણે પર્ણ કહીએ છીએ દાખલા તરીકે આપણું આ પ્રકાંડ છે તેનો અગ્રાભિવર્ધિક્રમમાં એટલે આ એક અગ્રાભિવર્ધિક્રમ ત્યાર પછી તેનો બીજો અગ્રાભિવર્ધિક્રમ ત્રીજો અગ્રાભિવર્ધિક્રમ બરાબર હવે એ અગ્રાભિવર્ધિક્રમની અંદર આ રીતે પર્ણનો ઉદ્ભવ થતો હોય છે પર્ણ સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે એટલે કે ફોટો સિન્થેસિસનું કાર્ય કરે છે એટલે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ મહત્ત્વનું અંગ એમ આપણે કહી શકીએ છીએ બરાબર આ ઉપરાંત પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બને છે અને એ ખોરાક બાકીની વનસ્પતિના બધા જ ભાગો સુધી પહોંચે છે બરાબર એટલે પર્ણ એ વનસ્પતિનું રસોડું છે એમ પણ આપણે કહી શકીએ બરાબર ઓકે ચાલો હવે પર્ણના મુખ્ય ત્રણ ભાગો છે એક તો પર્ણતલ પર્ણદંડ અને પર્ણફલક સામાન્ય રીતે અહીંયા આપણે જોઈએ તો આ જે છે એ ભાગને આપણે પર્ણતલ કહીએ છીએ ત્યાર પછીનો પર્ણદંડ અને પર્ણ ફલક બરાબર આ જે ત્રણ ભાગો એ પર્ણના મુખ્ય ભાગો છે એક તો પર્ણતલ પર્ણદંડ અને પર્ણ ફલક બરાબર ઓકે ત્યાર પછી બીજો જે પર્ણનો ભાગ છે એ ઉપપર્ણ છે બરાબર ઉપપર્ણ એટલે પર્ણટલ દ્વારા પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું છે એટલે કે આ જે પર્ણ છે પર્ણદંડ દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલું છે અને એની બાજુમાં બે પાશ્વી રીતે આ નાના નાના બરાબર પાશ્વી રીતે આ તરફ બે નાના પર્ણો જેવી રચના ધરાવે છે જેને આપણે ઉપપર્ણો કહીએ છે બરાબર ઓકે પર્ણદંડ દ્વારા પર્ણ પ્રકાંડ પર જોડાયેલું હોય છે એની બંને બાજુએ પાશ્વીય રીતે બે નાના પર્ણો ઉદભવે છે જેની રચના પર્ણ જેવી જ હોય છે પરંતુ નાના હોય છે જેને આપણે ઉપપર્ણો કહીએ છે એક દડીમાં પર્ણતલ આવરણમાં વિસ્તારિત હોય છે જે પ્રકાંડને આંશિક કે પૂર્ણ રીતે આવરી લેતું હોય છે ત્યાર પછી કેટલીક સિમ્બી કુળની વનસ્પતિઓ બરાબર સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે લેગ્યુમિનેસી કુળની વનસ્પતિઓ લેગ્યુમિનેસી કુળની વનસ્પતિઓ એટલે કઠોળ વર્ગની વનસ્પતિમાં પર્ણતલ જે છે એ ફૂલીને મોટો બને છે બરાબર આપણે જે પર્ણતલની વાત કરી એ પર્ણતલ ફૂલીને મોટો બને છે જેને પર્ણવૃંત તલ પણ કહેવામાં આવે છે જે સામાન્ય રીતે લેગ્યુમિનેસી કુળ એટલે કે સિમ્બી કૂળની વનસ્પતિઓમાં જોવા મળે છે બરાબર ત્યાર પછી પર્ણદંડની વાત કરીએ તો પર્ણદંડ એ પર્ણપત્રને યોગ્ય રીતે પ્રકાશ મળી રહે તે રીતે ગોઠવવા માટે ઉપયોગી છે તે લાંબો પાતળો નરમ બરાબર અને પર્ણદંડ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શકે તે રીતે અનુબદ્ધ રીતે રાખે છે અને પણાની સપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે બરાબર ઓકે એટલે પર્ણદંડ જે છે એ પર્ણફલક અને પ્રકાંડ એટલે કે પર્ણતલ એને જોડવાનું કામ પર્ણદંડ કરે છે ત્યાર પછીનો વિસ્તૃત જે પર્ણનો ભાગ છે જેને આપણે પર્ણપત્ર કહીએ છીએ પર્ણપત્ર મોટે ભાગે લીલો હોય છે સિરાઓ અને સિરિકાઓ બરાબર સામાન્ય રીતે આજે પર્ણ ભાગ છે એની મધ્યમાં મધ્ય શિરાઓ હોય છે ત્યાર પછી આ શીરાઓમાંથી નાની નાની શિરિકાઓ હોય છે શીરાઓ અને સિરિકાઓની ગોઠવણીને આપણે શીરા વિન્યાસ કહીએ છે બરાબર ઓકે તો આ જે પર્ણફલક છે એ લીલા રંગનું હોય છે શિરાઓ ધરાવે છે સિરિકાઓ ધરાવે છે અને પર્ણનો વિસ્તારિત ભાગ છે પર્ણફલકમાં મધ્ય ભાગે હંમેશા મુખ્ય શિરા હોય છે જેને મધ્ય શિરા તરીકે ઓળખાય છે જે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ જોયું શિરાઓ જે છે પર્ણપત્રને દ્રઢતા એટલે કે મજબૂતાઈ આપવાનું કામ કરે છે આ ઉપરાંત પાણી દ્રવ્યો અને પોષક પદાર્થના વહનનો માર્ગ પણ એ શિરાઓ જ કરે છે બરાબર પર્ણના પ્રકારની વાત કરીએ તો આકાર કિનારી પર્ણાગ્ર સપાટી પર્ણફલકનું વિસ્તરણ છેદન જુદા જુદા પર્ણોમાં જુદું જુદું હોય છે એની આધારે પર્ણના જુદા જુદા પ્રકાર પડે છે જે આપણે આગળ જોઈએ બરાબર સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો પર્ણની અંદર પર્ણપત્રમાં શિરા વિન્યાસ હોય છે બરાબર હવે શિરાવિન્યાસ એટલે શું તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો પર્ણપત્રમાં શિરાઓ અને સિરિકાની ગોઠવણી અગાઉ પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા કે પર્ણપત્રમાં મધ્યમાં એક મધ્ય શિરા આવેલી હોય છે અને તેમાંથી બધી ઉપશિરાઓ કે જેને આપણે સિરિકાઓ કહીએ છે તો પર્ણપત્રમાં જે શિરાઓ છે અને સિરિકાઓની જે ગોઠવણી છે એને આપણે શિરાવિન્યાસ કહીએ છીએ શિરાવિન્યાસને આ બે પ્રકાર પડે છે એક તો ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ ઝાલાકાર શિરાવિન્યાસ એટલે પર્ણપત્રમાં શિરાઓ જાળી જેવી રચના બનાવે છે બરાબર ઓકે તેને આપણે ઝાલાકાર વિન્યાસ કહીએ છીએ દાખલા તરીકે મધ્યમાં મધ્ય શિરાઓ છે ત્યાર પછી આ રીતની એની અંદર સિરિકાઓ સિરિકાઓમાં શિરાઓ શિરાઓમાંથી ઘણી બધી સિરિકાઓ નીકળે આમ ટોટલી જે પર્ણમાં છે જે શિરાઓની ગોઠવણી ઝાલાકાર રીતે થયેલી હોય બરાબર તો એને આપણે ઝાલાકાર શિરાવિન્યાસ કહીએ છીએ દ્વિદળી વનસ્પતિઓ છે એમાં મોટે ભાગે ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે જ્યારે આવી શિરાઓ બીજું પર્ણોમાં તમે જોઈ શકો છો કે આ રીતનું પર્ણ છે અને મધ્ય શિરા છે અને બાકીની જે શિરિકાઓ છે આમ સીધી છે બરાબર એટલે કે જ્યારે શિરાઓ અને શિરિકાઓ જે છે એ ભેગી મળીને એકબીજાને સમાંતર હોય છે અને સમાંતર રચના બનાવે તો તેને આપણે સમાંતર શિરા વિન્યાસ કહીએ છીએ એક દળી વર્ગની વનસ્પતિઓ મોટે ભાગે સમાંતર વિન્યાસ ધરાવે છે દાખલા તરીકે તમે શેરડીના પર્ણોમાં જુઓ ક્રાઇનમનું પર્ણ જુઓ બરાબર મકાઈનું પર્ણ જુઓ તો એ જે પર્ણમાં જે શીરાઓની ગોઠવણી છે એ સમાંતર થયેલી છે અને આ બધી જે વનસ્પતિઓ છે એ એક દડી વનસ્પતિ છે એટલે એક દડી વનસ્પતિઓમાં મોટે ભાગે શિરા વિન્યાસ સમાંતર જોવા મળે છે જ્યારે દ્વિદળી વનસ્પતિઓ આંબો છે પીપળો છે વડ છે બરાબર ઓકે કઠોળ વર્ગની કેટલીક વનસ્પતિઓ છે એના પર્ણોમાં ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે એટલે કે શિરાઓ અને સિરિકાઓની ગોઠવણી જાલાકાર રીતે થયેલી હોય તો એવો જે શિરા છે એને આપણે ઝાલાકાર શિરાવિન્યાસ કહીએ છીએ બરાબર ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પર્ણના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો પર્ણના મુખ્ય બે પ્રકાર છે એક તો સાદુપર્ણ અને બીજું સંયુક્ત સાદુ પર્ણને આપણે કહીએ તો પર્ણફલક સંપૂર્ણ હોય એટલે અવખંડિત હોય ત્યારે પર્ણફલક છેદિત હોય પરંતુ મધ્યશિરા સુધી છેદન ન પહોંચતું હોય તેવું સાદુ સાદુપર્ણ કહીએ દાખલા તરીકે આપણે એક પર્ણની વાત કરીએ તો આ જ એક પર્ણ છે બરાબર ઓકે એક સાદુપર્ણ છે આ ઉપરાંત બીજું પણની વાત કરીએ બરાબર આ પણ સાદું પણ છે અહીં છેદન અહીં છેદન છે પણ આ છેદન મધ્ય શિરા સુધી પહોંચતું નથી આ પણ સાદું પણ છે અને આ પણ સાદું પણ છે બરાબર ઓકે અહીં છેદન નથી એટલે અવખંડન નથી તો પણ એને સાદું પણ કહેવાય છે હવે જ્યારે છેદન હોય પરંતુ એ જે છેદન મધ્યશિરા સુધી પહોંચતું ન હોય તો એવું પર્ણને આપણે સાદું પર્ણ કહીએ છે બરાબર પણ જો પર્ણફલકનું છેદન મધ્યશિરા સુધી પહોંચે અને પર્ણફલક ઘણી બધી નાની નાની પર્ણિકામાં વિભાજિત થાય દાખલા તરીકે આપણે આ એક પર્ણ છે મધ્યશિરા છે અહીંથી છેદન અહીંયા થયું આ જે છેદન અહીંયા સુધી થાય આ છેદન અહીંયા થાય આ છેદન અને જો પર્ણ આ રીતનું વિભાજિત થાય બરાબર તો પર્ણ જે છે સામાન્ય રીતે આ રીતે પર્ણનું જે છેદન છે પર્ણફલકનું જે છેદન છે એ છેદન સામાન્ય રીતે મધ્યશિરા સુધી પહોંચી જાય અને પર્ણફલક છે એ નાની નાની પર્ણિકમાં વિભાજીત થાય તો એવા પણને આપણે સંયુક્ત પર્ણ કહે છે દાખલા તરીકે તમે આંબલીના પર્ણો જોયા હશે ગુલમોહોરના પર્ણો જોયા હશે તો એવા જે પર્ણો છે એ સંયુક્ત પર્ણ છે બરાબર જ્યારે આંબો જાસૂદ એવા જે પર્ણો છે એ સાદા પર્ણો છે બરાબર આંબલીના પર્ણો તમે જોયા જ હશે તો એવા જે પર્ણો સંયુક્ત પર્ણ છે અને આંબો જે છે વડ છે પીપળો છે તો આવા જે પર્ણ છે એને આપણે સાદુ પર્ણ કહીએ છીએ બરાબર હવે સંયુક્ત પર્ણના પણ મુખ્ય બે પ્રકાર છે એક તો પક્ષવત સંયુક્ત પર્ણ અને બીજું પંજાકાર સંયુક્ત પર્ણ બરાબર ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે પર્ણવિન્યાસ એટલે શું તેની રચના સામાન્ય રીતે પ્રકાંડ કે તેની શાખા ઉપર પ્રકાંડ અને તેની શાખા ઉપર જે પર્ણની ગોઠવણી થાય છે એને આપણે પર્ણવિન્યાસ કહીએ છીએ સામાન્ય રીતે ત્રણ રીતે પર્ણની ગોઠવણી થતી હોય છે એક તો એકાંતરિક બીજું સન્મુખ અને ત્રીજું ભ્રમિરૂપ બરાબર સન્મુખના બે પ્રકાર છે પાછા સન્મુખ ચતુષ્ક અને સનમુખ આચ્છાદિત એકાંતરિતમાં રાઈ સૂર્યમુખી જાસુદ સન્મુખમાં સન્મુખ ચતુષ્કમાં આકડો અને સન્મુખ આચ્છાદિતમાં મધુમાલતી ભ્રમિરૂપમાં સપ્તપાણી હવે એના વિગતવાર વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું બહુ જ સરળ છે બરાબર ઓકે ચાલો આગળ એકાંતરિત વાત કરીએ તો એક ઘાટ પરથી એકાંતરિત રીતે એક જ પર્ણ ઉદભવે દાખલા તરીકે જાસૂદ રાય અને સૂર્યમુખી દાખલા તરીકે જોઈએ તો આ એક પ્રકાર છે હવે એક ઘાટ પરથી ફક્ત એક જ પર્ણ ઉદ્ભવે બીજું પર્ણ બીજી ઘાટ પરથી ત્રીજું પર્ણ ત્રીજી ઘાટ પરથી ચોથું પર્ણ ચોથી ઘાટ એટલે એક આ એક આ બે આ ત્રણ અને ચાર બરાબર ચારે ચાર પર્ણો એક પછી એક જુદી જુદી ઘાટ પરથી ઉદભવે છે તો એવું જે પર્ણની રચના છે પર્ણવિન્યાસ એને આપણે એકાંતરિક પર્ણવિન્યાસ કહીએ છે આકૃતિમાં તમે જોઈ શકો છો પહેલું બરાબર એક પર્ણ અહીંયા છે બીજું બીજી ગાંઠ પરથી ત્રીજું ત્રીજી ઘાટ પરથી ચોથું ચોથી ઘાટ પાંચમું પાંચમી ઘાટ પીપળાની અંદર બરાબર રાય જાસુદ સૂર્યમુખીની અંદર આવી રચના જોવા મળે તો એવી જે રચના છે એને આપણે એકાંતરિક પર્ણવિન્યાસ કહીએ છીએ ચાલો હવે ત્યાર પછી સન્મુખ સન્મુખની અંદર એક ગાટ પરથી એકબીજાની સામસામે દાખલા તરીકે આ પ્રકાર છે આ એક ગાટ એની બંને બાજુએ એક જ ગાટ પરથી બંને બાજુએ આ રીતના એક જમણી બાજુ એક ડાબી બાજુ એમ સહમ સામે એક જ ઘાટ પરથી પર્ણની જોડ વિકસે છે બીજું જોઈએ આપણે એક ઘાટ પરથી આ તરફ આ તરફ આ તરફ આ તરફ આ તરફ આ તરફ એક જ ઘાટ પરથી બંને બાજુ સામે પર્ણની જોડ ઉદભવે છે તો એને આપણે સન્મુખ પર્ણ વિન્યાસ કહીએ છે દાખલા તરીકે આકડો અને જામફળ બરાબર ઓકે જો એકબીજા પર આચ્છાદિત ન હોય તો તેને આપણે ચતુષ્ક કહીએ છીએ પરંતુ જ જ્યારે પર્ણો એકબીજા ઉપર ઓવરલીપિંગ થતા હોય ઈચ્છા આચ્છાદિત થતા હોય તો એવી જે રચના છે એને આપણે સન્મુખ આચ્છાદી કહીએ છીએ દાખલા તરીકે મધુમાલતી અને જામફળ શામ ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ભ્રમિરૂપ જો એક જ ઘાટ પરથી બે કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે તો એને આપણે ભ્રમિરૂપ વિન્યાસ કહીએ છીએ બરાબર તમે આ એક આકૃતિમાં જોઈ શકો છો કે એક જ ઘાટ પરથી ચારે બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ ત્યાર પછી ઉપરની ઘાટ પરથી એક એટલે કે સિમ્પલ આ એક જ ઘાટ પરથી એક બે ત્રણ ચાર પાંચ એક કરતાં વધારે પર્ણો એક જ ઘાટ પરથી ઉદ્ભવતા હોય તો એવો જે પર્ણવિન્યાસ જેને આપણે ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહીએ છે દાખલા તરીકે સપ્તપર્ણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જે પ્રકાર છે કયા કયા એકાંતરિક સન્મુખ અને ભ્રમી ભ્રમિરૂપ એ પર્ણવિન્યાસના જુદા જુદા પ્રકાર છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્ણ તેની રચના બરાબર શિરા વિન્યાસ ત્યાર પછી આ પર્ણવિન્યાસ બરાબર ઓકે તો એનો આપણે અભ્યાસ કર્યો